પણ કોઈ પર્પસ વગર. એને પૂછો તું માય લાઈફસ્ટાઈલ કેમ કરે છે, તો કહેશે ખબર નહીં, આ તો અપ્લાયને કીધું એટલે થોડા દોડીએ છીએ, પણ કરવાથી શું મળશે એ નહીં ખબર, અને તારી લાઈફમાં શું પરિવર્તન આવશે એ નહીં ખબર. રિયલી જેને પોતાના ફેમિલીને જે લોકો પ્રેમ કરતા હશે, લવ કરતા હશે, પ્યાર કરતા હશે, એ લોકો રિયલી સિરિયસલી મિત્રો માય લાઈફસ્ટાઈલમાં કામ કરશે, સિરિયસલી. કારણ કે આ માય લાઈફસ્ટાઈલ જે બિઝનેસ છે ને, એ આપણા સપના પૂરા કરવાનો બિઝનેસ છે, આ ટાઈમ પાસ કરવાનો બિઝનેસ નથી. પણ ઘણા બધા લોકો ટાઈમ પાસ કરી રહ્યા છે, રિયલી ટાઈમ પાસ કરવાનો બિઝનેસ નથી. પહેલા દિવસે હું સિરિયસ છું ભાઈ માય લાઈફસ્ટાઈલ ની અંદર, કોઈ કમ્પ્લેન નહીં. હું આજે ડબ્લ્યુડીસી બન્યો છું ને, મેં એક કમ્પ્લેન મારી અપ્લાય નહીં કરી, બોલો મારો ધંધો છે, મારા માટે કરવાનો છે, અને હું કરીશ તો જ પૈસા આવશે. આ મને ખબર પડી ગઈ, હું મારા ફેમિલીને લવ કરું છું, પ્યાર કરું છું, એટલા માટે ધંધો કરું છું. પર્પસ છે મારી જોડે ભાઈ, કામ કરવાની એક વજૂદ છે. પણ એ ઘણા બધા લોકોની કોઈ વજૂદ જ નથી, ખબર જ નથી કે મારા માર્ગદર્શન કેમ કરવાનું છે. અને જે લોકો રિયલી પોતાના ફેમિલીને લવ કરે છે મિત્રો, એ સિરિયસલી માય લાઈફસ્ટાઈલને 10 વર્ષ આપશે. હલો, કારણ કે તમે જો પર્પઝ વગર મેળ નહીં પડે, વાય તમારો ક્લિયર નહીં હોય તો મેળ નહીં પડે. કેમ ખબર છે? જેની લાઈફમાં પર્પઝ નથી, હું માય લાઈફસ્ટાઈલ કેમ કરું છું ખબર નથી, એ વાત વાતમાં રિસાઈ હશે, વાત વાતમાં એને ખોટું લાગી હશે, વાત વાતમાં કેવા ધંધો નહીં કરવો, કેમ પર્પસ નથી. અને જે પર્પસ છે એના કઈ નડતું નથી, કેમ? એને ખબર છે હું મારા માટે કરું છું, મારો ધંધો છે. અને જે લોકો આ વિચાર છે મારો ધંધો છે, મારા માટે કરવાનો છે ભાઈ, અપ્લાય જે છે એ મને સપોર્ટ કરશે, બાકી ધંધો તો મારે જ કરવાનો છે. હલો, પર્પસ જરૂરી છે ભાઈ. તમે જો આ ભાઈ છે, નામ છે એનું ગણેશ પારિયા, પારિયા યા બેરિયા જે બી બોલી શકો છો. આ છે ને ભાઈ આખા દુનિયાનો સૌથી નીચો ઠીંગણો ડોક્ટર છે ભાઈ. હલો, આખા ઇન્ડિયાનો નહીં, વર્લ્ડનો ભાઈ શોર્ટેસ્ટ ડોક્ટર છે આ ભાઈ. આ ક્યાંનો છે ખબર છે? આપણા ગુજરાતનો, એ બી ભાવનગરનો, તળાજા તાલુકાનો. આ ધોરણ 12 પાસ કર્યું, 12 પાસ કર્યા પછી મેડિકલમાં એડમિશન લેવા માટે ગયો, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને શું કર્યું? રિજેક્ટ કરી દીધો કે તમારી હાઈટ ઓછી છે ને, એટલે તમે ડોક્ટર ના બની શકો. પણ જી નથી, પર્પસ હતો સાહેબ બનવું તો ડોક્ટર જ બનવું છે. એમ એમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી નહીં બની શકો. એ મળ્યો કલેક્ટરને ભાવનગરના, એ મળ્યો ભૂપેન્દ્ર ચુડાસમા શિક્ષણ મંત્રીને, એને સલાહ આપી ભાઈ અમાર પોસિબલ નથી, આ મેડિકલ કાઉન્સિલ ના પાડે છે, કામ કર તું જા સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટમાં ગયો, કેસ લડ્યો, ત્યાં પણ હારી ગયો કે ભાઈ પોસિબલ નથી ભાઈ, તારી હાઈટ ઓછી છે, ડોક્ટર તરીકે તું ના ચાલે. એ ભાઈ લડ્યો, હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટમાં કેસ જીતી ગયો. હલો, 2019 ની અંદર અને MBBS માં એડમિશન મળ્યું અને આજે ભાવનગર ની અંદર ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છે. મેસેજ શું છે ભાઈ? જેને કરવું છે ને એને કોઈ પણ મુશ્કેલી સામે સામનો કરવા માટે તૈયાર છે. જેને નથી કરવું એને કઈ ને કઈ બાણું બતાવે છે, એને તકલીફ પડે છે. ભાઈ તારો ધંધો છે, માઇન્ડ સેટ કરીને કરવાનું ચાલુ કર. આ છે તમે જોઈશો તો કોણ છે? પ્રાચી નિગમ. યુપી ની અંદર ધોરણ 10 ની અંદર આખા ઉત્તર પ્રદેશનો પહેલો નંબર આવ્યો. પણ જેવો નંબર આવ્યો, જેવા ફોટા આવ્યા ને, તો ટોલ થઈ, વાયરલ થઈ એના દેખાવના કારણે. હે, વિચાર તો કરો યાર, એક ધોરણ 10 માં ભણતી એક બચ્ચી, નાની બાળકી,
જ્યારે લોકો એના વિશે આવું કે એના દિમાગમાં હાલત કેવી થતી હશે? હલો, એ જ્યારે ભણતી હશે તો શું એના છોકરાઓ, એના સ્કૂલના જે છોકરાઓ છે, બાળકો છે, એ મયંક મસ્તી નહીં ઉડાવતા હોય? એક નાનકી બાળકી ઉપર, ઘણા બધા છે બાળકો, નાની બાળક ઉપર જો કોઈ એવું કે તું તો આવી દેખાય છે, આમ છે ને તેમ છે, એ માનસિક હાલત શું હશે? ખાલી કલ્પના તો કરો. પણ એ નક્કી કર્યું કે કઈ લોકોને જે કહેવું એ કે વોર્ડની અંદર ટોપ પર આવવાનું છે. સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીએ કોમેન્ટ કરી, પાડોશીએ કોમેન્ટ કરી, સમાજમાં જાય, કોઈ ફંક્શન બજાય તો એને જુઓ, બધા હશે, મજા કરે. એને કઈ ફરક ના પડ્યો, એનું ફોકસ હતું ધોરણ 10 ની અંદર એક્ઝામમાં ફર્સ્ટ આવું છે, અને એને પ્રૂવ કરીને બતાવ્યો યુપી ની અંદર ફર્સ્ટ નંબર પર આવી. હલો, મતલબ અહીંયા તમે જો માય લાઇફસ્ટાઇલ ની અંદર લોકો ના પાડે એટલે કેસા મારે માય લાઇફસ્ટાઇલ નહીં કરો તો તું કરીશ શું? ભાઈ વિચાર તો કરો, ધોરણ 10 ની ભણતી છોકરીમાં કેટલા રિજેક્શન આવ્યા હશે, લોકો કેવું કેવું કીધું હશે, છતાં ભી એનો માઇન્ડસેટ હતો, પર્પસ હતો. અહીં આગળ વાત વાતમાં માઇન્ડસેટ હલી જાય છે. રોજ માઇન્ડસેટ કરવું પડે છે, અઠવાડિયે તો કરવું જ પડે, છેલ્લે મહિને તો 100% કરવું પડે. તમે ધંધો કોના માટે કરો છો પણ નક્કી તો કરો. હલો, પર્પસ બનાવવો પડશે ભાઈ, પર્પસ વગર મેં નહીં પડે. અને જેની લાઈફમાં પર્પસ છે ને, વિચાર તો કરો યાર, કેવું પ્લેટફોર્મ